ભરૂચના જાડેશ્વર ગામ ખાતેની દુબઈ ટેકરી વિસ્તારમાં નયન બોબડા દ્વારા મોકલવામાં આવેલો દારૂ પાનના ગલ્લામાં વેચતો યુવાન ઝડપાયો હતો. ભરૂચ શહેરના જાડેશ્વરમાં આવેલી દુબઈ ડિગ્રી ખાતે પાન બીડીની કેબિન તથા રહેણાંક મકાનમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ સાથે એક બુટલેગરને ઝડપી લીધો હતો. જ્યારે એને દારૂ સપ્લાય કરનાર નયન બોબડો ઉર્ફે કિશોર કાયસ, યોગેશ ઉર્ફે ફટાક, સનુ મિસ્ત્રી, કરણ દિલીપ વસાવા ભાગી છૂટ્યા હતા. બનાવની મળતી માહિતી મુજબ એલસીબી પોલીસને મળેલી પાકી બાતમીને આધારે ભરૂચ શહેરના જાડેશ્વરના દુબઈ ડિગ્રી ખાતે પાનબીડીની કેબિન ચલાવનાર એવા નવીનભાઈ વસાવા દુકાનમાંથી તેમજ તેના રહેણાંક વિસ્તારમાંથી 43,300 દારૂ ઝડપાયો હતો. ભરૂચ સી ડિવિઝન પોલીસને સોંપતા તેની પૂછપરછમાં તેણે જણાવ્યું હતું કે તેને આ દારૂ નયન ઉર્ફે બોબડો કિશોર કાયસ રહેવાસી દાંડિયા બજાર, યોગેશ ઉર્ફે ફટાક સનુ મિસ્ત્રી રહેવાસી સમની ગામ આમો, કરણ દિલીપ વસાવા રહેવાસી દુબઈ ટેકરી અને મારુતિ સ્વિફ્ટ ડિઝાયર સિલ્વર કલરની ગાડીનો ચાલક પહોંચતો કર્યો હોવાનું જણાવ્યું હતું. આ બાબતે સી ડિવિઝન પોલીસના બુટલેગરને સોંપતા પોલીસે પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો દાખલ કરીને આગળની વધુ તપાસ ચલાવી રહી છે. અત્ર ઉલ્લેખ કરવો રહ્યો કે નયન બોબડો તબજેલમાં હોવા છતાં પણ દારૂનું સામ્રાજ્ય ચલાવી રહ્યો છે.